हेलो विद्यार्थी मित्रों, आ वीडियो में आपणे धोरण 10 गणितना प्रकरण 5 समांतर श्रेणीनी समझूती मेळवीशुं। एमां केटलाक पद अने अर्थ जे सूत्रमां आवता होय एनी आपणे समझूती बराबर मेळवी लईए एटले दाखला गणवामां आपणने वांधो आवे नहीं। पहेलो शब्द छे पद। यादीमां आपेल दरेक संख्याने पद कहेवाय। अहीं 5 छे पहेलू पद, प्रथम पद, पछी बीजू पद, त्रीजू पद, चौथू पद, ए रीते जे पद आवेला होय, जे संख्या आवेली होय ए बधा पदनो क्रम। पहेलू पद, बीजू पद, त्रीजू पद, चौथू पद, पांचमू पद, ए रीते एनमू पद एन सुधी चालतू होय। हवे समांतर श्रेणी कोने कहेवाय? समांतर श्रेणी तो जेमा प्रथम पद सिवायना प्रत्येक पद आगळना पदमां निश्चित संख्या उमेरी मेळवी शकाय तेवी संख्याओनी यादी ए समांतर श्रेणी छे। दाखला तरीके अहींया पहेलू पद, प्रथम पद 5 छे। हवे 5मां 5 उमेरीए तो 10 आवे, 10मां 5 उमेरीए 15 आवे, 15मां 5 उमेरीए 20 આવે, 20માં હવે એટલે આના પછીનું પદ ભલે અહીં લખેલું નથી પણ તમને આપણને ખ્યાલ આવી જાય કે 20માં 5 ઉમેરીએ તો 25 હશે, અહીંયા પછીનું પદ પાંચમું પદ 25, છઠ્ઠું પદ 30 હશે, સાતમું પદ 35 હશે। એ રીતે નિશ્ચિત સંખ્યા ઉમેરી, નિશ્ચિત સંખ્યા અહીંયા નિશ્ચિત સંખ્યા 5 છે એટલે આગળના પદ હોય જાણે 20 છે એ આગળના પદમાં 5 ઉમેરવાથી મળ્યું છે એ રીતે મેળવી શકાતી હોય તેવી સંખ્યાઓની યાદી। આ બધું યાદી છે પ્રથમ પદ સિવાય। આ પહેલા પદમાં એના સિવાય બાકીના જે બધા પદ છે દરેક પદ એમાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી મેળવી શકાયેલા છે એટલે આ યાદીને સમાંતર શ્રેણી કહેવાય। હવે અહીંયા આ સમાંતર શ્રેણી આ યાદી છે એમાં પહેલું પદ 2 છે, એમાં 3 ઉમેરીએ તો 5 આવે, 5માં 3 ઉમેરીએ તો 8 આવે, 8માં 11 ઉમેરીએ, 8માં 3 ઉમેરીએ એટલે 11, 11માં 3 ઉમેરીએ 14, 14માં 3 ઉમેરીએ 17, એટલે જો 17 પછી અહીંયા કઈ સંખ્યા હશે તો આપણે ખ્યાલ આવી જાય તો 3 ઉમેરતા જવાનું છે। નિશ્ચિત સંખ્યા અહીંયા આ યાદીમાં નિશ્ચિત સંખ્યા 3 મળે છે। આ યાદી છે એમાં 10 પછી 90 એટલે કે 100માંથી 10 બાદ કર્યા, પહેલું પદ 100 એમાંથી 10 બાદ કરવાથી 90, 90માંથી 10 બાદ કરવાથી 80, 80માંથી 10 બાદ કરવાથી 70 એટલે અહીંયા નિશ્ચિત સંખ્યા ઓછા 10 છે। અહીંયા દરેક અંક 7777 છે એટલે કે 00 ઉમેરવાથી આપણને એના પછીનું પદ મળે છે, પ્રથમ પદ 7 પછીનું પદ 7 એટલે કે એમાં 7માં 0 ઉમેર્યા, 7 આમાં 0 ઉમેરીએ 7 એટલે નિશ્ચિત સંખ્યા 0 છે। નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે એટલે બે પદની વચ્ચે જે તફાવત હોય એ સામાન્ય તફાવત। અહીંયા આગળના પદને બાદબાકી આ રીતે 11માંથી 8ને બાદ કરો, 8માંથી 5 બાદ કરો એટલે સામાન્ય તફાવત મેળવી શકાય। હવે સામાન્ય તફાવત ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અથવા શૂન્ય હોઈ શકે। અહીંયા આ ઉદાહરણમાં 3 છે નિશ્ચિત સંખ્યા એટલે પ્લસ ધન સંખ્યા, અહીંયા ઋણ સંખ્યા અને અહીંયા 0 એટલે જો 0 નિશ્ચિત સંખ્યા હશે તો દરેક પદ એક સરખા હશે, ધન હશે તો વધતા જતા હોય, પ્રથમ પદ પછી એનાથી મોટું પદ, એનાથી મોટું પદ એ રીતે આવશે, વધતી જતી શ્રેણી હશે અને માઇનસ ઋણ સંખ્યા નિશ્ચિત હશે, સામાન્ય તફાવત ઋણ હશે તો ઓછું થતું જશે, 100, 90, 80, 70, 60 એ રીતે। સામાન્ય તફાવત શોધવા માટે બીજું પદ ઓછા પ્રથમ પદ અથવા ત્રીજું પદ ઓછા બીજું પદ અથવા ચોથું પદ ઓછા ત્રીજું પદ એટલે કે જે પદ હોય એના આગળનું પદ બાદ કરો, પદમાંથી એના આગળનું પદ, ચોથા પદમાંથી ત્રીજું બાદ કરો, ત્રીજામાંથી બીજું બાદ કરો કે બીજામાંથી પહેલું બાદ કરો
तो सामान्य तफावत मेळवी शकाय छे। प्रथम पद छे एने ए वडे दर्शाविए छे, એટલે એને લખવું હોય તો આપણે આ રીતે લખીએ, પહેલું પ્રથમ પદ એ, પછી બીજા પદમાં તફાવત ઉમેરો, સામાન્ય તફાવતને આપણે ડી કહીએ છીએ, સામાન્ય તફાવત પહેલા પદમાં ઉમેરો એટલે એ વત્તા ડી લખાય। ત્રીજું પદ એટલે બીજા પદમાં પાછું સામાન્ય તફાવત ડી ઉમેરો, એ વત્તા ડી, આ બીજું પદ, બીજા પદમાં આ ત્રીજું પદ ઉમેર્યું આપણે, આ બીજું પદ છે એમાં સામાન્ય તફાવત ઉમેરીએ એટલે એ વત્તા ડી, વત્તા ડી, એટલે અહીંયા ડી વત્તા ડી ટુ ડી દીયા, એટલે પહેલું પદ બીજું પદ સામાન્ય તફાવત ઉમેરતા ગયા આગળના પદમાં, એ વત્તા ડી, એમાં ડી ઉમેર્યું એટલે ડી વત્તા ડી, ડી વત્તા ડી ટુ ડી થાય। ચોથું પદ તો કે જે ત્રીજું પદ છે એમાં ઉમેરો કર્યો, આ ત્રીજું પદ છે એમાં ડી ઉમેર્યા એટલે કુલ ડી કેટલા થયા, એક બે ત્રણ, એ વત્તા ત્રણ ડી, એટલે અહીં આપણે જોઈ શકીએ કે જેટલું પદ હોય, જે ચોથું પદ છે તો ચોથા ચારમાંથી એક બાદ કરો તો ત્રણ આવે છે, એટલે જેટલામું પદ હોય એમાંથી એક બાદ કરો અને ડી મૂકો, અને પ્રથમ પદ એ વત્તા ત્રણ ડી ચોથા પદમાં, ત્રીજા પદમાં તો કે ત્રણમાંથી બે બાદ કરો તો ડી, અને પછી ડીથી ગુણાકાર કરો એટલે એ વત્તા ટુ ડી, બીજા પદમાં એક જ ડી, એ વત્તા સામાન્ય તફાવત ડી। તો આના ઉપરથી સામાન્ય સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ આ યાદ રાખી લેવાનું, દાખલા ગણવામાં આ કામ આવે છે એટલે યાદ રાખજો, આ જે આપણે કામ કર્યું એ જ છે, એ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ, પહેલું બીજું પદ એટલે પહેલાં પદમાં સામાન્ય તફાવત ઉમેરવાથી મળે, ત્રીજું પદ તો બીજા પદમાં સામાન્ય તફાવત ઉમેરવાથી મળે ટુ ડી, એ રીતે આપણને જે મળતા જાય, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, એ અને અનંત રીતે મળે, એને આપણે વ્યાપક સ્વરૂપ કહીશું। જે સમાંતર શ્રેણીના પદની સંખ્યા નિશ્ચિત હોય, નિશ્ચિત એટલે આપણે કહી શકીએ ભાઈ 8 પદ, 10 પદ, 20 પદ, 100 પદ, 1000 પદ, એને શાંત સમાંતર શ્રેણી કહેવાય, અને જો નિશ્ચિત ન હોય, આ રીતે ટપકા ટપકાથી દર્શાવેલું હોય અનંત, તો એને અનંત સમાંતર શ્રેણી કહેવાય।